विद्यार्थी मित्रों अपनो पेपर सेट नंबर टू प्रश्न नंबर 40 दिव्यांगोना शैक्षणिक अधिकार जणाव। भारत देश नी अंदर जे व्यक्ति फिजिकल हेन्डीकेप छे जेने आपणे एक समय विकलांग एवो शब्द वपराता हतो, आजकाल बंधारणनी अंदर एना माटे एक नवो शब्द एड थई गयो छे। हवेथी आ बाळकोने दिव्यांग एवो शब्द वपराय छे, विकलांग नहीं परंतु दिव्यांग, दिव्य दृष्टि, कंईक अलग, बधा करता कंईक अलग शक्ति धरावतुं बाळक, એવી ઉપમા આપી છે। એટલે કે બંધારણની નિયમ પ્રમાણે હવે કોઈ બાળકને આપણે દિવ્યાંગ શબ્દથી પુકારશું, બોલાવશું, કારણ કે હવે દરેક બાળકને આપણે વિકલાંગ એવો શબ્દ છે એમના માટે થોડો ક્ષોભરૂપ શબ્દ હોય એટલા માટે એને દૂર કર્યો છે। અહીંયા કેટલાક ફોટોગ્રાફ સાથે મેં તમને દિવ્યાંગતા અલગ અલગ પ્રકારની હોય છે, બરોબર, એમને શૈક્ષણિક અધિકાર, આપણો મુદ્દો છે શૈક્ષણિક અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, શાળા કક્ષાએ એમના માટેની અલગ અલગ ફેસિલિટી, એની પણ વાત કરીએ તો એમના માટે રેમ્પ બનાવવાની વાત છે, ક્યાંક ને ક્યાંક એમને શિક્ષણની અંદર કેટલાક વધારાના લાભ પણ આપવાના હોય છે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો જે બાળક વિકલાંગ છે, દિવ્યાંગ છે સોરી, એ બાળકને SSC બોર્ડની પરીક્ષામાં બરોબર SSC બોર્ડની પરીક્ષામાં 20 ગુણ મેળવી અને પાસ થવામાંની સગવડતા આપવામાં આવે છે। વિષયમાં બોર્ડની પરીક્ષામાં વિષયમાં અલગથી પસંદગી આપવામાં આવે છે, એટલે કે એમને ગણિત જેવો વિષય ના હોય એને બદલામાં ચિત્ર કે એવો કોઈ વિષય પસંદ કરી શકે, એ દિવ્યાંગ બાળક માટે સ્પેશિયલ, બરોબર। એમને આપણે 33 ગુણે પાસ થાય અને દિવ્યાંગ બાળક માટે 20 ગુણે પાસિંગની સિસ્ટમ છે। એમના માટે ચોક્કસ બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે। એ સિવાય પરીક્ષા દરમિયાન 30 મિનિટનો વધુ સમય પણ અપાય છે। એ સિવાય બ્રેઇલ લિપિમાં આપણને ખ્યાલ છે કે જે અંધ વિદ્યાર્થીઓ હોય છે એના માટે અક્ષરો ઉપસે અને એ પ્રકારની એક ભાષાની એક આખી એક લેંગ્વેજ એ પ્રકારની ઊભી કરીને બુક બનાવે છે, જેને સ્પર્શ કરીને એ બ્રેઇલ લિપિના ક્વેશ્ચન પેપર પ્રશ્નપત્રો પણ અપાય છે। બ્રેઇલ લિપિની અંદર પ્રશ્નપત્ર આપવાની ફેસિલિટી છે। એમને આવવા જવા માટે ચોક્કસ વાહનની પણ વ્યવસ્થા અપાય છે, બરોબર, એમને પરીક્ષામાં વાહન વ્યવસ્થા અપાય છે। એમને લહિયાની સુવિધા પણ આપવામાં આવે છે, જે દિવ્યાંગ બાળક છે એની ખામીને અનુરૂપ 50% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતું બાળક હોય તો એને ક્યાંક ને ક્યાંક આ ખામીયુક્ત બાળકને લહિયાની સુવિધા, આપણે જેને રાઇટર કહીએ છીએ, બરોબર, અહીંયા એને લહિયાની સુવિધા પણ અપાય છે। એમના માટે ચોક્કસ રેમ્પની સુવિધા અપાય છે, કારણ કે એ સીડીથી ચડી ન શકે એટલે એમનું જે બેઠક વ્યવસ્થા છે તે બીજા કે ત્રીજા માળે ન કરતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અલગ કરવામાં આવે છે અને રેમ્પની પણ સુવિધા અપાય છે, બરોબર। આટલા મુદ્દા ઇનફ છે આપણે, કારણ કે આ પ્રશ્નની અંદર 2 ગુણના 6 મુદ્દાથી પણ વધુ મુદ્દાઓ લખી નાખ્યા છે, બરોબર, અહીં સુધી રાખીએ।